લાઠીમાં વાલ્મીકી દ્વારા સરકારને જગાડવા નગરપાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવીને રોષ વ્યક્ત કરેલ છે, ત્યારે હાલ શહેરી વિકાસમાં વિકાસના બણગા મારતી સરકારે લાઠી આખા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કામગીરી ટેન્ડર પ્રક્રિયામાં લાઠી શહેરમાં પછાત વર્ગોનો વાલ્મીકી સમાજના વિસ્તારોને જ બાકી કેમ રાખેલ. અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં વાલ્મીકી દ્વારા સરકારને જગાડવા અર્થે નગરપાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવીને રોષ વ્યક્ત કરેલ છે, ત્યારે હાલ શહેરી વિકાસમાં વિકાસના બણગા મારતી ભાજપ સરકારે લાઠી આખા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કામગીરી ટેન્ડર પ્રક્રિયામાં લાઠી શહેરમાં પછાત વર્ગોના વાલ્મીકી સમાજના વિસ્તારને જ બાકી રાખી ઘોર બેદરકારી દાખવી છે. જે સમાજ આખા શહેરનું સ્માર્ટ સિટી જેવું ચોખ્ખું બનાવી શહેરની સ્વચ્છતા અભિયાનને સાર્થક કરતો હોય તે જ સમાજને સરકારી યોજનાઓથી વંચિત કેમ? લાઠી પાલિકાના ચોપડે આ વિસ્તાર આખો ગાયબ છે કે શું? છેલ્લા 25 વર્ષથી એકતરફી ભાજપનું શાસન છે અને ચૂંટણી સમયે મત માંગવા કોઈ પછી પાસીપાની કરતા નથી. વોર્ડ નંબર 2ના વાલ્મીકી સમાજ વિસ્તારમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા કરવામાં નહીં આવે તો નગરપાલિકા તંત્ર સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપેલ હોય તેવું જાણવા મળે. અશોક મળવર, ZSTV, અમરેલી.